हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालय ना डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वेनु स्वागत करूँ छू। तो मित्रों, लास्ट लेक्चर में आपने बे विद्युत भार आपेला हता अने त्रीजा विद्युत भार ने आपने एवी कोई जगह गोठव्यो के जेथी नेट फोर्स एटले के नेट बल जे हतुं ए आपणुं झीरो थतुं हतुं। तो मित्रों, आजे आपणे एक नवा टॉपिक नी शरूआत करीए, बराबर छे? तो आज आपणे मित्रों परमिटिविटी विषे अभ्यास करीशुं। तो मित्रों, परमिटिविटी परमिटिविटी ने तमे गुजराती में केवुं होय तो पारविद्युतांक कहेवामां आवे छे, बराबर छे? पारविद्युतांक अने एने एप्साइलॉन एप्साइलॉन वडे नॉट એટલે કે એપ્સાયલોન વડે આપણે એને ડિનોટ કરતા હોઈએ છીએ। તો મિત્રો, આપણે જાણીએ છીએ આપણી પાસે કુલંબનું ઇક્વેશન જે છે F is equals to K Q1 Q2 upon R square, આવું આપણે કુલંબના ઇક્વેશન વિશે જાણેલું છે। તો અહીંયા મિત્રો, K ની આપણે જ્યારે વાત કરતા હતા તો કીધું કે K જે છે અચળાંક છે અને તે માધ્યમ પર આધાર રાખે છે। આ વિશે આપણે વાત કરેલી છે કે કે જે છે અચળાંક છે અને તે વસ્તુ કે માધ્યમ પર આધારિત હશે। તો મિત્રો, કે ને આપણે 1/4πε વડે આપણે દર્શાવતા હોઈએ છીએ અને આ જે એપ્સાયલોન છે એને જ આપણે કહેતા હોઈએ છીએ પરમિટિવિટી। બરાબર છે? એટલે પરમિટિવિટી એટલે k is equals to 1/4πε જે છે એ એપ્સાયલોન ને જ આપણે પરમિટિવિટી કહેતા હોઈએ છીએ। મિત્રો, તો આ કિંમત આપણે હવે આ f પર ઇક્વેશન માં મૂકીશું તો આપણે f is equals to 1/4πε k q1 q2 upon r square, બરાબર? k ની જગ્યાએ આપણે અહીંયા એનું મૂલ્ય મૂકી દીધું તો અહીંયા જે એપ્સાયલોન છે એ પરમિટિવિટી છે। કોની? તો પરમિટિવિટી ઓફ મીડિયમ, એટલે કે માધ્યમની પરમિટિવિટી। માધ્યમની પરમિટિવિટી છે મિત્રો, એટલે આપણે કહી શકીએ કે પરમિટિવિટી જે છે એ માધ્યમ પર આધારિત હશે। તો મિત્રો, હવે આપણે પરમિટિવિટીની ડેફિનેશનની ચર્ચા કરીએ કે પરમિટિવિટી એક્ચ્યુઅલમાં છે શું, બરાબર છે? તો આપણે એવું કહી શકીએ કે પરમિટિવિટી એટલે આપણે કોઈ પણ માધ્યમની ક્ષમતા, તો કેવી ક્ષમતા? તો વિદ્યુત ભારની જે ફિલ્ડ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એની ક્ષમતાને ઓછી કરવાની ક્ષમતા એટલે પરમિટિવિટી। કન્ફ્યુઝ થતા હશો એને હજી હું સરળ સ્વરૂપમાં તમને રૂપાંતરિત કરી આપું। તો પરમિટિવિટી એટલે કે પરમિશન, પરમિટ એટલે કે પરવાનગી આપવી, પરમિશન આપવી, બરાબર છે? તો કોને પરવાનગી આપે છે? તો તે માધ્યમ કે જે માધ્યમની અંદર, માની લો કે પાણીનું માધ્યમ છે અને એ પાણીના માધ્યમની અંદર અહીંયા આપણે બે વિદ્યુત ભારને મૂકેલા છે, તો માધ્યમની પરમિટિવિટી એટલે શું? તો જે માધ્યમ છે એની ક્ષમતા, કેવી ક્ષમતા? તો આ બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગતું હશે મિત્રો, તો એ બળને સમાવી લેવાની ક્ષમતા, એટલે કે બે વિદ્યુત ભારો પર જે બળ લાગતું હશે એ બળ કોણ સમાવી લેશે? તો તે માધ્યમ સમાવી લેશે। સમજાય છે મિત્રો કે માધ્યમની ક્ષમતાની વાત છે? એટલે આપણે પરમિટિવિટીની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે પરમિટિવિટી એટલે કે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર ને સમાવી લેવાની
માધ્યમની ક્ષમતા માધ્યમની પરમિટિવિટી કહે છે. ખાસ સમજો મિત્રો કે બે વિદ્યુતભાર છે એ બંને વિદ્યુતભારને આપણે કોઈ માધ્યમની અંદર મૂકેલા છે તો આ બે વિદ્યુતભારો એકબીજા પર બળ લગાડતા હશે. બરાબર છે? તો એ બળને કોણ સમાવી લે છે? તો આ જે માધ્યમની અંદર એ વિદ્યુતભારને આપણે મૂક્યા છે એ વિદ્યુતભારનું જે બળ છે એ સમાવી લે છે. તો આપણે પરમિટિવિટીની વ્યાખ્યા એવી કંઈક આપી શકીએ કે વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને સમાવી લેવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પરમિટિવિટી કહે છે. એટલે કે જે માધ્યમ છે હવાનું માધ્યમ હોય અને એમાં વિદ્યુતભારને મૂક્યા હોય તો હવા દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઓછું કરવામાં આવે છે, બરાબર છે, તો એ માધ્યમની ક્ષમતા કહેવાય. કે ભાઈ કેટલી ક્ષમતા છે વિદ્યુત ક્ષેત્રને ઓછું કરવાની, બરાબર છે? તો એ જ વસ્તુને આપણે પરમિટિવિટી કહેતા હોઈએ છીએ કે માધ્યમની ક્ષમતા ને માધ્યમની પરમિટિવિટી કહેવાય. તો કેવી ક્ષમતા? વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રને ઓછી કરવાની માધ્યમની ક્ષમતાને પરમિટિવિટી, કોની? માધ્યમની પરમિટિવિટી કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો પરમિટિવિટીને આપણે એપ્સાયલોન વડે દર્શાવ્યું, બરાબર છે? હવે શૂન્ય અવકાશની પરમિટિવિટી જે છે એ સૌથી ઓછી હોય છે. બરાબર છે મિત્રો? જેમ જેમ માધ્યમ બદલાતા જાય, જેમ જેમ માધ્યમ ડેન્સ થતું જાય એટલે કે ઘનતા વાળું થતું જાય, તેમ તેમ માધ્યમની પરમિટિવિટી કેવી થાય? ઘટતી હોય છે. તો મિત્રો હવા જે છે એટલે કે શૂન્ય અવકાશ, બંનેની પરમિટિવિટી નજીકની છે એકદમ, તો આપણે શૂન્ય અવકાશ અથવા તો હવા બંનેની પરમિટિવિટીને નિયરલી સેમ જ લેતા હોઈએ છીએ. તો અહીંયા આ લખી નાખજો, હું ભૂસું છું. તો નેક્સ્ટ આપણે લખીએ કે એપ્સાયલોન 0 એટલે કે શૂન્ય અવકાશમાં પરમિટિવિટી, તો એનું મૂલ્ય મિત્રો આપણને કેટલું આપેલું છે? તો એનું મૂલ્ય છે આપણી પાસે 8 × 85 × 10−12, બરાબર છે, કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે મિત્રો આ યુનિટ કઈ રીતે આવશે? તો આપણને સિમ્પલી ખબર છે, F = 1/4πε(Q1Q2)R². તો F નો યુનિટ શું છે મિત્રો? ન્યૂટન. બળ નો યુનિટ ન્યૂટન, બરાબર છે? તો 4π એ તો કોન્સ્ટન્ટ છે, બરાબર. એપ્સાયલોન ની વાત કરવી છે, Q1 અને Q2 એટલે કે એનો શું થાય? કુલમ્બ સ્ક્વેર થશે અને R² એટલે કે મીટર સ્ક્વેર. તો આને આપણે ઉપર લઈ જઈએ તો એપ્સાયલોન = શું થશે? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો એપ્સાયલોન નું જે યુનિટ જે છે એ કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર એ આવી રીતે આવશે. સમજાય? તો હવે આપણે જોઈએ કે એપ્સાયલોન 0 = તો આપણને આવું કંઈક મૂલ્ય મળે છે. જેમ જેમ મિત્રો માધ્યમ બદલાશે, એટલે કે પાણીનું માધ્યમ વાત કરીએ તો આપણે એને વોટર થી એને ડિનોટ કરીશ, એટલે એપ્સાયલોન ડબલ વી, એનું મૂલ્ય મિત્રો આપણને આપેલું છે 7 × 10−10, બરાબર છે, કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ નિયરલી વેલ્યુ છે મિત્રો, એક્ઝેક્ટ વેલ્યુ નથી, આની નજીકની વેલ્યુ મળશે. એવી જ રીતે કાચની વાત કરીએ એટલે ગ્લાસ લખું, એની આપણને વેલ્યુ મળે છે 3.01 × 10−11 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સૌથી ઓછી પરમિટિવિટી શૂન્ય અવકાશની અથવા તો હવાની આપણે વાત કરીએ F, તો શૂન્ય અવકાશની પરમિટિવિટી મિત્રો સૌથી ઓછી છે, બરાબર છે? અને જેમ જેમ માધ્યમ બદલાય છે, વોટર છે, ગ્લાસ છે કે બીજું કોઈ ભી, મિકા શીટ લો, ટેફલોન શીટ લો, બરાબર છે,
तो એવા અલગ અલગ મટીરીયલની અંદર પરમિટિવિટી કેવી આવશે અલગ અલગ આવશે તો એ બધાની પરમિટિવિટી શૂન્ય અવકાશ કરતા વધારે જ હશે તો મિત્રો ઇન જનરલ આપણે એવું કહી શકીએ કે એપ્સાયલોન 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એ હંમેશા કોઈ પણ માધ્યમની પરમિટિવિટી હશે એના કરતા ઓછી હશે મિત્રો એટલે આપણે કહી શકીએ કે એપ્સાયલોન 0 ઇઝ વેરી લેસ ધેન એપ્સાયલોન m m ફોર મીડિયમ એટલે કે માધ્યમ કોઈ પણ માધ્યમ હશે એની પરમિટિવિટી શૂન્ય અવકાશ કરતા હંમેશા કેવી હશે મિત્રો નાની હશે બરાબર છે તો મિત્રો આ બેઝિક કોન્સેપ્ટ હતો પરમિટિવિટી કે પરમિટિવિટી એટલે શું અને એને કઈ રીતે ડિનોટ કરીએ છીએ બરાબર છે તો અને અલગ અલગ માધ્યમની પરમિટિવિટી જે હશે એ શૂન્ય અવકાશ કરતા હંમેશા નાની હશે બરાબર છે તો મિત્રો હવે આપણે પરમિટિવિટી જેવો જ એક આના ઉપરથી બીજો એક ક્વેશ્ચન લઈએ કે રિલેટિવ પરમિટિવિટી બરાબર છે આને હું ભૂસી નાખું રિલેટિવ પરમિટિવિટી તો રિલેટિવ પરમિટિવિટી એટલે સાપેક્ષ પારાવિદ્યુતા બરાબર છે એને આપણે એપ્સાયલોન આર વડે દર્શાવતા હોઈએ છે એપ્સાયલોન આર આર ફ્રોમ રિલેટિવ બરાબર છે તો મિત્રો હવે આપણને ક્વેશ્ચન થાય કે રિલેટિવ પરમિટિવિટી એટલે શું પરમિટિવિટી વિશે તો આપણે ખ્યાલ મેળવ્યો પણ રિલેટિવ એટલે હવે સાપેક્ષ હવે તમને આના ઉપરથી અંદાજ આવે કે આપણે સાપેક્ષ એટલે કોઈકની સાથે આપણે એની સરખામણી કરવાની હશે બરાબર છે તમારે બી રિઝલ્ટ આવે તો તમે તમારા ફ્રેન્ડ સાથે સરખામણી કરતા હોય છે કે મારે આના કરતા આટલા વધારે કે મારે આના કરતા આટલા ઓછા માર્ક્સ કે વધારે માર્ક્સ બરાબર તો સરખામણી સાપેક્ષ તમે જોવો છો તો અહીંયા પણ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી એટલે સાપેક્ષ પારાવિદ્યુત આંક તો એનું ઇક્વેશન એવું થાય છે મિત્રો એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાયલોન એમ અપોન એપ્સાયલોન 0 બરાબર છે તો આવું કઈ એનું ઇક્વેશન છે તો ઇક્વેશન છે શું તો એપ્સાયલોન એમ એટલે માધ્યમની પરમિટિવિટી અપોન શૂન્ય અવકાશ બરાબર છે મિત્રો તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પરમિટિવિટી એટલે એક એક્ઝામ્પલ આપું તમને કે પાણીની વાત કરીએ તો અહીંયા હું એપ્સાયલોન આર વોટર માટે લઉં અને એનું એપ્સાયલોન આર નું મૂલ્ય આપણને 81 મળે છે જસ્ટ ફોર એક્ઝામ્પલ છે બરાબર તો એપ્સાયલોન આર ફોર વોટર એટલે કે એપ્સાયલોન ડબલ્યુ લખીશ અપોન એપ્સાયલોન 0 તો એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ મને 81 મળે છે તો 81 ઇન્ટુ એપ્સાયલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ હું લખી શકું એપ્સાયલોન ડબલ્યુ તો મિત્રો આપણને એપ્સાયલોન ડબલ્યુ ની કિંમત એવી મળી આવું કઈ ઇક્વેશન મળશે તો મિત્રો આના ઉપરથી રિલેટિવ એટલે કે સાપેક્ષ પરમિટિવિટીની વાત કરીએ તો એવું કહી શકાય કે સાપેક્ષ પરમિટિવિટી એટલે શૂન્ય અવકાશ કરતા માધ્યમની પરમિટિવિટી કેટલા ગણી હશે તે આપણે જાણી શકીએ બરાબર છે તો રિલેટિવ પરમિટિવિટીનું ઇક્વેશન કે એની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવું કહી શકાય કે શૂન્ય અવકાશ કરતા માધ્યમની પરમિટિવિટી કેટલા ગણી હશે તેને આપણે સાપેક્ષ એટલે કે રિલેટિવ પરમિટિવિટી કહી શકાય હું લખું છું મિત્રો એપ્સાયલોન આર એટલે કે રિલેટિવ પરમિટિવિટી અને એને કહેવાશે શું તો શૂન્ય અવકાશની સાપેક્ષ સાપેક્ષે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી
કેટલા ધણી હશે તેને મિત્રો આપણે રિલેટિવ એટલે કે સાપેક્ષ પરમિટિવિટી કહીશું બરાબર એટલે આપણે મિત્રો શૂન્ય ઉપર સાથે માધ્યમની પરમિટિવિટીને સરખામણી કરી અને ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વોટરનું એક્ઝામ્પલ આપી દીધું કે ભાઈ વોટરની જે પરમિટિવિટી છે તે શૂન્ય અવકાશ કરતા 81 ગણી વધારે છે મિત્રો એવું આપણે ઉદાહરણ માટે લીધું છે સમજવા માટે બરાબર છે કે ભાઈ પાણીની પરમિટિવિટી એ શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતા 81 ગણી વધારે થશે એવું આપણે આના ઇક્વેશન પરથી જોઈ શકીએ છીએ મિત્રો તો હવે મિત્રો આપણે બીજી એક વાત કરીએ કે પરમિટિવિટી અને ફોર્સનું રિલેશન બરાબર છે તો આપણે ઇક્વેશન જાણીએ છીએ F is equals to 1 upon 4 pi epsilon into Q1 Q2 upon R square. તો મિત્રો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે બળ છે એ પરમિટિવિટીના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર છે એટલે મિત્રો આપણે કહી શકીએ કે જો F વધશે તો પરમિટિવિટી કેવી થશે મિત્રો ઘટશે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આ ઇક્વેશન પરથી આપણે જોઈ શકીએ છીએ અને જો એપ્સાયલોન વધશે તો એફ શું થશે મિત્રો ઘટશે બરાબર છે તો મિત્રો આપણે આના ઉપરથી એપ્સાયલોન નું અને ફોર્સ નું એક રિલેશન આપણે લખવું હોય તો એવી રીતે લખી શકીએ કે એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ em અપોન e0 છે બરાબર છે તો આની જગ્યાએ એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ f0 અપોન fm આવું લખી શકાય વ્યસ્ત પ્રમાણમાં છે તો આને આપણે સાબિત કરીએ આ લખી રાખો તમે મિત્રો કે એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ f0 અપોન fm તો એ કઈ રીતે થશે હું તમને સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે તો આ ઇક્વેશન આપણને લખવું હોય તો આપણે એને સોલ્વ કરીએ શૂન્ય અવકાશ માટે આપણે બળનું મૂલ્ય લઈએ છીએ મિત્રો F0 is equal to શૂન્ય અવકાશની વાત કરી લઈએ પહેલા તો 1 upon 4 pi epsilon 0 લખાશે શૂન્ય અવકાશ છે Q1 Q2 upon R square બરાબર FM લખીશું એટલે કે કોઈ પણ માધ્યમ માટે ફોર્સ લખી તો 1 upon 4 pi epsilon m લખું છું મિત્રો માધ્યમ માટે પરમિટિવિટી q1 q2 upon r square હવે મિત્રો આનો ગુણોત્તર લઈ લઈએ આપણે તો આ ટર્મ કેન્સલ આઉટ થઈ જશે સમાન જ છે 4 pi કેન્સલ આઉટ થઈ જશે તો લખાશે શું f0 upon fm is equals to 1 upon epsilon 0 upon 1 upon epsilon m તો મિત્રો આને આપણે કઈક આવી રીતે લખી શકીએ f0 upon fm is equals to epsilon m upon epsilon 0 આવું ઇક્વેશન મળી જશે મિત્રો હવે આપણે જાણીએ છીએ કે epsilon m upon epsilon 0 is equals to આપણે epsilon r એટલે કે રિલેટિવ પરમિટિવિટી લખી શકીએ સાબિત કરેલું છે મિત્રો આ વસ્તુ આપણે અહીં ડેફિનેશનમાં બરાબર છે તો હવે આપણે લખી શકીએ કે એપ્સાયલોન r ઇઝ ઇક્વલ્સ ટુ f0 upon fm તો મિત્રો જે ઇક્વેશન મેં તમને લખાવ્યું શરૂઆતમાં એને આપણે સાબિત કરી લીધું કઈ રીતે આ ઇક્વેશન મળશે તો આના ઉપરથી મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય પરમિટિવિટીનો કે એના બળ વિશેનો રિલેશન બતાવતો કોઈ પણ એક્ઝામ્પલ હોય તો આપણે સોલ્વ કરી શકીશું તો આપણે એક જોઈએ એક્ઝામ્પલ તો વધારે ખ્યાલ આવશે તો મિત્રો પરમિટિવિટીના બધા જ રિલેશન ખબર પડી ગઈ કે હું અહીંયા એક વખત સાઇડ ઉપર લખી દઉં બધા જ રિલેશન એને તમે નોટ કરી લેજો કે ભાઈ શૂન્ય અવકાશની જે પરમિટિવિટી હશે એ ઓલવેઝ માધ્યમ કરતા કેવી હશે મિત્રો નાની હશે બરાબર છે
બીજું એક રિલેશન આપણે તારવ્યું શું હતું કે એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાયલોન એમ અપોન એપ્સાયલોન 0 અને ત્રીજી વસ્તુ આપણે જોઈ કે ભાઈ એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એફ 0 અપોન એફ એમ તો મિત્રો ત્રણેય વસ્તુ આપણે એપ્સાયલોન માટે સાબિત કરી ચૂક્યા છીએ તો આ મુખ્યત્વે પરમિટિવિટીની જે વાત કરી એમાં બધા જ મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે તો આના ઉપરથી મિત્રો આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો અહીંયા હું એક ક્વેશ્ચન મૂકું છું કે બે વિદ્યુતભાર છે Q1 અને Q2 આ બંને વિદ્યુતભારનો શૂન્ય અવકાશમાં મૂકીશું ત્યારે એનું જે બળ છે F જે છે એ આપણને F આપેલું છે F જેટલું બળ લાગે છે આ બંને વિદ્યુતભારો વચ્ચે શૂન્ય અવકાશ હવે બીજી કન્ડિશન એવી છે કે આ બંને વિદ્યુતભારોને આપણે કોઈ માધ્યમની અંદર મૂકેલા છે કોઈ બી માધ્યમ હોઈ શકે મિત્રો અહીંયા આપણને માધ્યમ જણાવેલું નથી તો આ બંને વિદ્યુતભારોને Q1 અને Q2 બંનેને કોઈ માધ્યમની અંદર મૂકેલા છે ત્યારે અહીંયા હું લખું કે માધ્યમની અંદર છે અને ત્યારે એમની વચ્ચે ફોર્સ જે છે એ F/4 એટલે કે ચોથા ભાગનો થઈ જાય છે તેમની વચ્ચે લાગતું જે બળ છે એ ચોથા ભાગનો થઈ જાય છે તો ક્વેશ્ચન એવું કહે છે તો મને એપ્સાયલોન આર બરાબર કેટલા રિલેટિવ પરમિટિવિટી મને શોધીને આપો એવું આ ક્વેશ્ચન કહે છે તો મિત્રો આપણે જોડે સીધું જ ઇક્વેશન છે એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એફ 0 અપોન એફ એફ આપણને બંનેના બળ આપેલા છે બરાબર છે તો સીધું ગણતરી આપણે કરી શકીએ કે ભાઈ એપ્સાયલોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એફ 0 અપોન એફ એમ તો એફ 0 બરાબર આપણી પાસે છે એફ એફ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ બાય 4 તો એફ એફ કેન્સલ આઉટ થઈ જશે આ એફ જે છે ઉપર ચડી જશે તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાયલોન આર તો મિત્રો આપણો જવાબ છે 4 બરાબર છે શું કહેવા માંગે છે 4 તો જ્યારે બંને વિદ્યુતભાર શૂન્ય અવકાશમાં હશે અને એ વિદ્યુતભાર જ્યારે કોઈ માધ્યમમાં મૂકેલા હશે ત્યારે એમના વચ્ચે જે બળ લાગે છે એ ચોથા ભાગનું થઈ જાય છે તો રિલેટિવ પરમિટિવિટી આપણને 4 મળે છે એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે માધ્યમની અહીંયા જે મીડિયમ આપેલું છે આ મીડિયમ એ માધ્યમની પરમિટિવિટી શૂન્ય અવકાશ કરતા 4 ગણી છે એવું આપણે આ જવાબ ઉપરથી કહી શકીએ ફરી આ જે માધ્યમ આપેલું છે એની પરમિટિવિટી શૂન્ય અવકાશ કરતા 4 ગણી છે એવું આપણે સાબિત કર્યું તો મિત્રો આ એક્ઝામ્પલ પરથી તમને પરમિટિવિટી વિશે મોટા ભાગનો બધો જ ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે અભ્યાસ કરીશું તો ત્યાં સુધી મારી બધાને શુભેચ્છા કે તમે ખુશ રહો અને સલામત રહો